શહેરના બુફીરામાં વાસરા રાડાના મંદિર પાસે 10 માસ પહેલા જૂના બંદૂકમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં 10 મહિનાથી વોન્ટેડ શખ્સને એલસીબીએ ઝડપી લીધો છે. પોરબંદરના બુખીરા વિસ્તારમાં રહેતા બલવીરસિંહ કતારસિંહ દુદાણીએ ગત તારીખ 13-3 ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે કુતિયાણાના પ્રેમસિંહ અને તેના પુત્ર તીર્થસિંહ સાથે તેના ભાઈ સંતોષસિંહને 10 વર્ષ પહેલા થયેલ મારામારીના બનાવનું બંદૂક ચાલ્યું આવતું હતું. તેથી સંતોષસિંહ સ્કૂટી લઈને ઘરે જતો હતો ત્યારે સુખવીરસિંહ ઉર્ફે જેકસિંહ દુદાણી સહિતના શખ્સોએ કાર વડે સ્કૂટરને ઠોકર મારી નીચે પછાડી દીધા બાદ સંતોષસિંહ ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં જેકસિંહ 10 મહિનાથી વોન્ટેડ હતો. ત્યારબાદ તારીખ 21-3 ધરમપુરના લીરબાઈ આશ્રમથી કોલીખડા ખાતે જતા રસ્તે જેકસિંહના પિતા રામસિંહ કતારસિંહ દુદાણી કારમાં પસાર થતા હતા ત્યારે પોલીસે તેને પકડી કારની તલાશી લેતા 2 પિસ્તોલ અને 9 કારતૂસ મળી આવ્યા હતા, જે અંગે રામસિંહે એવી કબૂલાત આપી હતી કે 2 પિસ્તોલમાંથી 1 પિસ્તોલ વડે તેના પુત્ર જેકસિંહે થોડા દિવસ પહેલા ફાયરિંગ કર્યું હતું. તેથી પોલીસે જેકસિંહ સામે વધુ એક ગુનો નોંધી હથિયાર ધારાની કલમ હેઠળ અને બંને ગુનામાં અત્યાર સુધી વોન્ટેડ હતો, જે અંગે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા અને ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જેકસિંહને સીતારામનગરથી છાયા રઘુવંશી સોસાયટી તરફ જતા ખાડીવાળા રોડ પરથી ઝડપી લઈ આગળની કાર્યવાહી અર્થે ઉદ્યોગનગર પોલીસ મથકને સોંપ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.